वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર ગ્રંથના બીજા પૂરમાં તરંગ આડત્રીસમો આજે આપણે શરૂ કરીશું ગઈકાલે જે પ્રસંગ ચાલુ હતો જે સિદ્ધો છે નવલખા નામના પર્વત ઉપર લાખો વર્ષોથી યુગોથી સાધના કરનારા સિદ્ધોને ભગવાન કંઈક ઉપદેશ આપે છે આ ઉપદેશ સત્સંગમાં જન્મેલા ઘણા જન્મોથી સત્સંગ કરતા કરતાં ભક્તિ કરતાં કરતાં આ કથા સુધી પહોંચેલા આ લોયાધામ સુધી પહોંચેલા આ પિયુડા ઘનશ્યામ મહારાજના દર્શન કરનારા એવા તમામ ભક્તોને પણ આ વાત કામ લાગે એવી છે સિદ્ધો સાથે વાર્તાલાપ સિદ્ધોને ઉપદેશ આપી બાલવા થઈ ગંગાસાગર સંગમ થઈ અને કપિલાશ્રમ સુધી ભગવાન પધારશે એ ચરિત્ર આપણે આમાં સાંભળીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ઉત્તમ રાજાએ શ્રી મુક્તાનંદ સ્વામીને બે હાથ જોડીને કહ્યું કે શ્રીહરિએ સિદ્ધો આગળ જે વાત કહી હોય તે બધી મને કહો ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળીને શ્રી મુક્તાનંદ સ્વામી શ્રીહરિ અને સિદ્ધોની અનુપમ વાત કહેવા લાગ્યા જે સાંભળવાથી ભક્તની બુદ્ધિ પ્રભુના ચરણોમાં તદાકાર થઈ જાય છે વચનામૃતમાં પણ મહારાજે વાત કરી કે અમે ગઈકાલે ખૂબ સરસ વાત કરી હતી ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કૃપા કરી વાત કરવા માટે પ્રાર્થના કરી હે પ્રભુ એ વાત આપ ફરીવાર કરો તો આ સભામાં બેઠેલા તમામ જીવોને કામ લાગશે સિદ્ધોને આપેલા ઉપદેશની આ વાત હવે સદગુરુ મુક્તાનંદ સ્વામી અત્યારે દાદા ખાચરને સંભળાવે છે सिद्धप्रतिहितलाै श्रीहरिशोकहत भयु सिद्धप्रतिहितला श्रीहरिशोकहत भयु तपकरत तुमताय केशो फलहि मने अधिक તપ કરત કરો ફલ હરિએ સિદ્ધોના પ્રત્યે હેતથી કહ્યું તમે તપસ્યા કરો છો તેમાં તે તપસ્યાનું સર્વોત્તમ અધિક ફળ શું માન્યું છે મોક્ષ કહો ફળ કહો કે લાભ કહો આ ત્રણેયને અમે એક જ કહીએ છીએ આ સાગર ગ્રંથની આ વાત આખી દુનિયામાં લાગુ પડે મોક્ષ કહો સત્સંગમાં વાત થાય કે લા ફળ કહો જગતના જીવો ફળ માટે કંઈ મેળવવા માટે મેવા માટે ફળ માટે પ્રયત્ન કરે છે મોક્ષ કહો ફળ કહો કે લાભ કહો એ ત્રણેયને અમે એક જ કહીએ છીએ અલાભ પ્રાપ્ત કરવા એટલે કે પોતાને નુકસાન થાય તે માટે કોઈ વ્યક્તિ ક્યારેય પણ પ્રયત્ન કરતી નથી દુનિયાના દરેક માણસોના દરેક પ્રયત્ન પોતાને લાભ થાય પોતાને ફળ મળે પોતાને સુખ થાય એના માટે જ છે જગતનો મૂરખમાં મૂરખ જીવ પણ પોતાને દુઃખ થાય એવું કરવા નથી ઈચ્છતો એટલા માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું મંદોપી પ્રયોજનમ અનુદ્દીશ્ય ન પ્રવર્તતે મંદબુદ્ધિનો માણસ પણ જે કરે છે એની પાછળ એની કંઈક દ્રષ્ટિ છે એને કંઈક સ્વાર્થ એને કંઈક ફળ એને કંઈક લોભ એને કંઈક લાભ દેખાય છે અદભુત વાત છે સાંભળીએ આ મહારાજ છે કાલે આપણે કથામાં સાંભળ્યું હતું ને સાધનાના બળે કરીને ભગવાન સુધી પહોંચવા ઈચ્છે એનું નામ સિદ્ધ છે ભગવાનની કૃપાના બળે ભગવાન સુધી પહોંચવા ઈચ્છે એનું નામ ભક્ત છે ક્યારેક ક્યારેક સત્સંગમાં આવેલા આપણે થોડું દાન કરીને થોડું તપ કરીને થોડું ભજન કરીને થોડું અનુષ્ઠાન કરીને થોડા પાઠ કરીને આપણી સાધનાના અભિમાને કરીને આપણે એવા ઘમંડી એવા ગર્વિષ્ઠ બની જતા હોઈએ છીએ ભગવાનની કૃપાને ભૂલી જઈએ છીએ ઘણા વર્ષો પહેલાં મેં એક અંગ્રેજીમાં પ્રવચન સાંભળ્યું હતું કે સવારે જાગીએ ત્યારે રાત્રે સુવા જઈએ ત્યારે અચૂક ઠાકોરજીએ કઈ કઈ મારા ઉપર કૃપા કરી નિષ્કુળાનું સમય કેવું લખ્યું એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું પળે પળે ડગલે ને પગલે હું બોલું છું કેન ઉપનિષદ એમ કહે છે હું બોલતો નથી કોઈક મને બોલાવે છે દુનિયાને દેખાય છે કે આ બોલે છે વાસ્તવિકતા નથી વાસ્તવિકતા એ છે કોઈક માને શક્તિ આપીને મને પ્રેરી રહ્યું છે મારા મગજને મારી બુદ્ધિને મારી શક્તિને એટલે હું બોલી શકું છું પણ એ બોલાવનાર કોઈને દેખાતો નથી અને બોલનાર બધાને દેખાય છે બોલો અજ્ઞાન છે કે નહીં બોલો બોલો દાદા અજ્ઞાન છે કે નહીં સ્વામી રામકૃષ્ણ પરમહંસે સરસ દ્રષ્ટાંત આપ્યું એક નાના ગામમાં ભગવાન રામચંદ્રજીની સવારી કાઢવાની કોઈ પ્રાણી મળ્યું નહીં દ્રષ્ટાંત છે સમજવા જેવું ગધેડા ઉપર પાલખી મૂકી ભગવાન રામચંદ્રજીની સવારી કાઢી લોકો તો ભગવાન રામને પગે લાગે પણ લોકોને સામે ટોળે વળીને ઊભેલા જોઈ ગધેડાને અભિમાન થયું શું કે આપણોય નંબર છે ને લોકો પગે લાગે છે ને અરે મૂરખ આ તને કોઈ પગે લાગે એમ છે નહીં તારી માથે આ ભગવાન બેઠા છે ને એટલે લોકો પગે લાગે છે મનુષ્યનું જીવન કદાચ ક્યારેક એમ કહી શકાય ગધેડો તો સારો બહુ સાચું કહું ને ક્યારેક ક્યારેક લાગે સારો ગુરુજી વાત કરે છે સરસ ગુરુજીએ કથામાં વાત કરી છે કે કુંભાર પછી એનો છોકરો અને ગમે ત્યાં ભટક્યા કરે રાત્રે આવે નહીં એટલો બધો અનાળી અધર્મી અનાચારી બની ગયો એક દિવસ અડધી રાત્રે મોડે આવ્યો ગમે તે કામ કરીને અને બાપનો ગુસ્સો એટલો બધો આસમાને પહોંચ્યો રાત્રે બાપે ધોકો લીધો છોકરાને બરાબર ખીજાણા ખીજાતા ખીજાતા વારે વારે શું કહે ખબર તું તો ગધેડા જેવો છે તું તો ગધેડા જેવો છે તો બાર જેટલા ગધેડા બાંધ્યા હતા ને બધા રડવા લાગ્યા કુંભારને થયું ભાઈ તમને શું થયું હું આને ખીજાવ છું ગધેડાને વાચા ફૂટી ગધેડાઓએ કે તમે આ દીકરાને એમ કહો છો તું ગધેડા જેવો જેવો છે છે તું ગધેડા અમે ક્યારે રાત્રે બાર ગયા અમે ક્યારે વ્યસન કર્યું અમે ક્યારે તમાકુ ખાધું અમે તમને પૂછ્યા વિના તમારી મરજી વિના ક્યાંય ભાગીને ગયા તમે અમને પગ બાંધી દો તો પણ અમે રાજી તમે અમને પાણી ન આપો તો પણ રાજી માથે ભાર વધારે મૂકો તોય રાજી તમે અમારી ઉપમા આપી અમારું નામ શા માટે બદનામ કરો છો કુંભારે કાન પકડ્યા હવે ક્યારેય પણ મારા દીકરાને તમારા જેવો નહીં કહો એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું એવો બીજો કોણ દયાળ જીવન જાણું છું આજ સુધી પણ અમારે જીવન જાણું છું રાખો છો ખબર સારી જીવન જાણું છું સ્વામીએ કહ્યું આ પૃથ્વી ઉપર નોતા આવ્યા ને ગર્ભવાસમાં હતા ને એ તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું માતાના ગર્ભમાં રક્ષાના કરનારા કોણ હતા ગર્ભમાંથી બહાર આવ્યા પછી રક્ષાના કરનારા કોણ હતા જન્મેલા બાળકનું જતન કરવા માટે માતાના સ્તનમાં દૂધ આપનારા કોણ હતા જેને ચાલતા નહોતું આવડતું જેને બોલતા નહોતું આવડતું એને ચાલતા શીખવાડનારા ચાલવાની શક્તિ આપનારા બોલવાની શક્તિ આપનારા કોણ છે આજ સુધી પણ સ્વામીની આ ચાર પાંચ પંક્તિઓ યાદ કરવા જેવી છે બધાએ દાદા તમારા સિત્તેર વર્ષ થયા કોઈના પચાસ વરસ થયા કોઈના ત્રીસ વર્ષ આજ સુધી પણ અમારી રાખો છો ખબર સારી જીવન જાણું છું આપણા જીવનમાં કૃપા સિવાય કંઈ નથી પણ માણસનું અભિમાન એવું છે ને ડગલે ને પગલે કંઈક આપણી શક્તિને આપણે યાદ કરીએ ને ત્યારે ભગવાનનું બળ ઘટી જાય છે આપણા સદગુણો યાદ રાખજો આપણા સદગુણો શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપ્યું જેવી રીતે દીવાના પ્રકાશમાંથી પ્રકાશ નીકળતો દેખાય છે પણ એ જ દીવાની જ્યોતમાંથી કાળી મેષ નીકળે છે દેખાતી નથી વાત સાચી ને એમ આપણા સદગુણો સંતોને રાજી કરી શકે હરિભક્તોને રાજી કરી આપણને દેખાય છે પણ ઘણીવાર આપણા સદગુણોની પાછળ છુપાયેલો અહંકાર ભગવાનને સંતોને ભક્તોને નારાજ કરે છે દેખાય છે જગતના જીવો માટે કલ્યાણની વાત જુદી છે પણ સત્સંગમાં બેઠેલા ભક્તોએ યાદ રાખવા જોવું છે આપણા સાધન આપણા સદગુણો આપણી વિદ્યા બુદ્ધિ કે કળા એનું જો અભિમાન આવ્યું ને તો આપણું કલ્યાણ બગડશે બગડશે ને બગડશે સિદ્ધોને મહારાજ કેટલી સરસ વાત કરે છે અરે સિદ્ધો મારો તમને સવાલ છે તમે તપ શા માટે કરો છો કારણ કે આ જગતમાં કોઈ પણ માણસ કોઈ પણ કામ કોઈક ફળ દેખાય એટલા માટે જ કરે છે ફળ લોભ લાભ કે મોક્ષ એ ન દેખાતું હોય એટલે કે પોતાને નુકસાન થાય એવું કામ મૂર્ખ માણસ પણ કરતો નથી તો તમે તો જ્ઞાની તમે તો ડાયા તમે તો બુદ્ધિમાન છો આટલા યુગોથી આવું કઠિન ઘોર તપ તમે સેના માટે કરો છો ખૂબ સરસ આ પ્રસંગ સાંભળી લઈએ થોડો કારણ કે મહારાજ કહે છે આપણે કોઈ હેતુ માટે જ જન્મ લીધો છે કોઈ ઘર સંસારમાં રહ્યા છે તે પોતાનું હિત વિચારીને રહ્યા છે કોઈ કે ઘર સંસારનો ત્યાગ કર્યો છે તે પણ પોતાનું હિત વિચારીને જ કર્યો છે તેમજ કોઈ વિકટ વનમાં વિચરતા હોય તે પણ એ રીતે પોતાનું હિત વિચારીને જ વિચરતા હોય હિતકારી ફળ ન મળતું હોય તો પણ કોઈ પ્રકારનો નિર્ધાર કર્યા વગર કોઈ જ અપાર કષ્ટ સહન કરે નહીં તેવી રીતે હે સિદ્ધો તમે શું ફળ નિર્ધાર્યું છે આ તપ કર્યાની પાછળ તે અમને વિચારીને કહો અને તમારા ગુરુ કોણ છે તે બધી બાબત મને કહો હું આ જ કારણે અહીંયા આવ્યો છું તેથી તમે સ્નેહભાવથી મને તે કહો કેવી અદભુત મહારાજે વાત કરી છે હા એક વસ્તુ તો જીવનમાં યાદ રાખવા જેવી છે લખી રાખવા જેવી છે શું કરીએ છીએ ને એના કરતાં સેના માટે કરીએ છીએ ને એ વધારે મહત્વનું છે એક વ્યક્તિ મંદિરમાં આવીને તમે સમજો એટલે હું દ્રષ્ટાંત આપું છું લાખ ડોલર આપે છે પણ પોતાનું માન વધે પોતાની પ્રતિષ્ઠા વધે સમાજમાં વાહવાહ થાય કંઈક પોતે કાળા ધોળા કર્યા હોય સમાજમાં કંઈક કલંક લાગ્યો હોય તો પાંચ જણા સામે ઊંચું માથું કરીને કહી શકે અમે પણ જો મંદિરમાં દાન આપીએ છીએ અમારા પૈસા સારા માર્ગે વાપરીએ છીએ પોતાના કલંકને પોતાના પાપને ઢાંકવાને ધોવા દાન આપતા હોય શું કરીએ છીએ એના કરતા સેના માટે કરીએ છીએ એ વધારે મહત્વનું છે પાંચ માળા કે પચાસ માળા કરે ભગવાનને રાજી કરવા કરે એ વાત જુદી છે કોઈને દેખાડવા કરે પાંચ જણા જુએ એના માટે કરે દંભે કરીને કરે પાખંડે કરીને કરે એ વાત જુદી છે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે માન વિના તો ભગવાનની ભક્તિ કરવી પણ જીવને સારી નથી લાગતી જીવ આટલો બધો માની છે એટલો માની છે માન ન મળે તો ભગવાનની ભક્તિ કરવી પણ એને સારી નથી લાગતી અને માન મળે ને તો સાબુની જેમ પોતાની જાતને ઘસી નાખવી પડે ને તો ઘસી નાખે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરે જીએ માન કે સંગ માન માટે તો માણસ શું કરે ત્યાગ કરે માન માટે વૈરાગ રાખે એ પણ માન માટે ઘણા નિર્માની બને સેના માટે એ પણ માન માટે શું કરીએ છીએ એના કરતા ક્યારેક આપણે આપણી જાતને સવાલ કરવો જોઈએ તમારે પણ અમારે પણ આપણે સાધુ સેના માટે થયા આજે એક વાત કરું બહુ સરસ દાદા કામ લાગે એવી છે કહી દો જો શું કહ્યું આ મહારાજ એમ કહે છે જેમાં જીવને નુકસાન થાય એ કામ મૂર્ખ માણસ પણ ન જ કરે કોઈ ઘરમાં રહ્યા છે એ પણ પોતાનું હિત વિચારીને રહ્યા છે કોઈ ઘરનો ત્યાગ કર્યો છે એણે પણ પોતાનું હિત વિચારીને ત્યાગ કર્યો છે કોઈ તપ કરે છે એ પણ હિત વિચારીને કરે છે મહારાજ એમ કહે છે કોઈ વનમાં જાય છે મહારાજના પ્રસાદીના શબ્દો છે ને સુખમ એ વેપસીતમ લોકે સર્વે દેહ જીવ પ્રાણી માત્ર જે કોઈ માણસ જે કંઈ ક્રિયા કરે છે કોઈ નોકરીએ જાય છે કોઈ બિઝનેસ પર જાય છે કોઈ મંદિરમાં આવે છે કોઈ સાધુ બની જાય છે કોઈ ભૂખ્યો રહે છે કોઈ વ્રત કરે છે કોઈ તપ કરે છે કોઈ જગતના ધંધા કરે છે કોઈ જુગાર રમે છે કોઈ પાપ કરે છે ક્રિયા જુદી જુદી ક્રિયા જુદી જુદી જગ્યાએ જુદી જુદી દિશામાં પણ અંતે જે કરનારો છે એનું લક્ષ્ય તો એ જ છે કે હું આ કરીશ તો મને સુખ મળશે વાત સાચી છે શાસ્ત્રમાં ત્રણ દ્રષ્ટિ કહી કેટલી દ્રષ્ટિ કેટલી દ્રષ્ટિ આ બે આંખ છે ને એ બહારની વસ્તુ આપણને બતાવી શકે ભૌતિક વસ્તુ બતાવી શકે એનાથી આગળની નહીં ગઈકાલે મેં કહ્યું હતું થોડી વાત અધૂરી રહી આવતીકાલે લેશું સિદ્ધોને જ નવલખા પર્વત ઉપરના સિદ્ધોને ભગવાન શ્રીહરીએ પોતાનું દિવ્ય ઐશ્વર્ય બતાવ્યું સિદ્ધો ખેંચાયા સામે ચાલીને ફળ ફૂલ લઈને આવ્યા પૂજા કરી પ્રાર્થના કરી પ્રભુનો પરિચય મળ્યો એ સિદ્ધોને ભગવાન શ્રીહરીએ કહ્યું હે સિદ્ધો તમે આ સિદ્ધાઈના અભિમાને કરીને કંઈક ભૂલ કરી હોય એવું લાગે છે તમે નાના ખાડામાંથી નીકળી અને મોટા કૂવામાં પડ્યા છો સાંભળું તું ને કાલે તમે નાના ખાડામાંથી નીકળી સંસારમાંથી નીકળી ગયા ત્યાગ કરીને આવી ગયા તમારો વૈરાગ સાચો તમારો ત્યાગ સાચો પણ તમે ત્યાગ કર્યા પછી વૈરાગ્ય કર્યા પછી ભગવાનના માર્ગે વધવું જોઈએ એની જગ્યાએ આ શરીરને અવિનાશી બનાવવા માટે નાશવંત આ દેહને સજાવવા માટે જેમાં સુખ નથી એ દુઃખરૂપ શરીરને સુખનું સાધન માની એને સાચવી એનું જતન કરી એ શરીર લાંબો સમય યુગો સુધી વર્ષો સુધી ટકે એના માટેની સાધના ચાલુ કરી સીધો નાના ખાડામાંથી નીકળી અને તમે મોટા ઊંડા કુવામાં પડ્યા છો કીધું પછી મહારાજ અદભુત બોલ્યા છે શું શ્રીજી મહારાજના પ્રસાદીના શબ્દો છે થોડા ગઈકાલના શબ્દો જોઈ લઈએ આપણે અજ્ઞાન બળો અજ્ઞાન પોતાના હૃદયમાં કંઈક અજ્ઞાન અવળું જ્ઞાન ખોટું જ્ઞાન કંઈક પડ્યું છે કોઈને સમજાતું નથી સીધો નવલખા પર્વત ઉપર જાય હિમાલયમાં જાય ગિરનાર ઉપર જાય ઊંધે માથે લટકી જાય તપ કરે વ્રત કરે સાધન કરે અજ્ઞાન નથી ઓળખાતું અજ્ઞાન તો પોસાય છે ઉલ્ટાનું કેવી રીતે ઓળખાય સતસંગ તે સુજત નહી અજ્ઞાન બળો ના ને તાસે બડો નહીં મોક્ષ કોવો મોક્ષ કરવો હે સિદ્ધો સત્સંગ વિના સાચા સાધુના સંગ વિના સાચા સાધુના સમાગમ વિના ક્યારેય પણ જીવને પોતાનું અજ્ઞાન ઓળખાતું નથી અને અજ્ઞાન ટળ્યા વિના ક્યારેય પણ જીવ પરમાત્મા સુધી પહોંચતો નથી રીતે જ્ઞાનાન્ન મુક્તિ અજ્ઞાન ટળ્યા વિના ક્યારેય પણ જીવ પરમ સુખ પરમ શાંતિને પામી નથી શકતો સિદ્ધો કરવા જેવો છે ભગવાનના ચરણમાં પ્રેમ હરિપદ કરે ના ને બડો બળો નહીં મોક્ષ શકોવું ભગવાનના ચરણાર્વિંદમાં પ્રેમ કરવો એનાથી અધિક કોઈ મોક્ષ જ નથી તમે ચૂકી ગયા ભગવાનના ચરણમાં પ્રેમ કરવાનું ભૂલી ગયા જે નાસવંત જે દુખરૂપ એ દેહ અને એ દેહને સાચવવામાં એ દેહને અમર બનાવવામાં તમે સાધના ચાલુ કરી સીધો આ તો તમે સિદ્ધાઇના બળે નાના ખાડામાંથી નીકળીને મોટા ઊંડા અંધારા કૂવામાં પડ્યા કેવી મહારાજે મોટી વાત કરી સાંભળ્યું અરેલા મહારાજની સાથે રહેલા રામાનંદ સ્વામીની સાથે રહેલા જાણો છો ને એવા મોટા મોટા સમર્થ સંતો પણ ભૂલા પડ્યા એને જ્યારે ગોપાળાનંદ સ્વામીનો સંગ થયો ત્યારે બોલ્યા બાર વર્ષ ગુરુ રહ્યા બાર વર્ષ સદગુરુ રહ્યા પણ સાધુ તો આજે થયા સાધુ થયા વિના જીવ ભગવાન સુધી પહોંચે એ શક્ય જ નથી અક્ષરધામમાં જવાનો એક જ માર્ગ છે બે માર્ગ નથી ભગવાનને પામવાનો એક જ રસ્તો છે જ્યારે જીવ અંતરથી નિર્મળ થાય ને ત્યારે જ ભગવાન સુધી પહોંચે છે એ સિવાય નથી સીધો તમે ભગવાનમાં હેત કરવાનું છોડી અને દેહમાં હેત કર્યું આ સિદ્ધાય આ સાધના જે પરમાત્મા સુધી લઈ જનારી હતી એ સાધનાને તમે ખોટી દિશામાં વાળી ત્રણ દ્રષ્ટિ મેં કહ્યું ને હંમેશા યાદ રાખવા જેવી છે શું કરીએ છીએ એના કરતાં સેના માટે કરીએ છીએ એ મહત્વનું છે બે જણા પાયલોટ બને છે બે જણાને ઈચ્છા છે અરમાનો છે આપણે આકાશમાં ઉડીશું અને લોકોને ઉડાડીશું પણ એક અલ કાયદાનો માણસ ટ્રેનિંગ લે છે અને એક કોઈ સારા સમજુ પરિવારનો વ્યક્તિ એમાં ટ્રેનિંગ લે છે ક્રિયા બે ની સરખી છે શું કરે છે એ બધાને દેખાય છે સેના માટે કરે છે કોઈને દેખાય દસ વર્ષ પંદર વરસ થાય પછી જ્યારે બ્લાસ્ટ થાય ને ત્યાર પછી દુનિયાની આંખ ઉઘડે કે ભાઈ પાયલોટ થનારા માણસો પણ આવા હોય છે બને જ છે ને દાખલા બે જણા મંદિરમાં આવે છે સંતોની પાસે બેસે છે દાન ધર્માદો કરે છે એ દેખાય છે આવે છે દેખાય છે કથા સાંભળે છે દેખાય છે દાન ધર્માદો કરે છે એ દેખાય છે પણ ક્યારેય એ દેખાય કે સેના માટે કરે છે દાદા દેખાય ઘણી વાર માથું આપનારા હોય ને ઇતિહાસમાં એને સમય આવ્યો ને ત્યારે માથા લઈ પણ લીધા છે વાતો કરતા હોય કે અમે તો માથું આપી દઈશું ગુરુજી માટે અને સમય આવે ત્યારે ગુરુનું જ માથું સૂક્ષ્મ દ્રષ્ટિ ત્રણ દ્રષ્ટિ જીવનમાં યાદ રાખવા જેવી છે સૂક્ષ્મ દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ અને અંતર દ્રષ્ટિ જ્ઞાની માણસોની ત્રણ આંખો શાસ્ત્રમાં ગણાવી શિવ એ જ્ઞાનનું સ્વરૂપ છે શાસ્ત્રમાં બધા શાસ્ત્રોમાં શિવ એ જ્ઞાનનું સ્વરૂપ છે શિવ એટલે કલ્યાણ કલ્યાણ જ્ઞાનથી જ થાય છે સમજણથી જ થાય છે એટલા માટે હું ઘણી વાર કહું છું સાગરમાં પણ વાત આવી હતી આ સત્સંગ સમજણનો સત્સંગ છે આ સત્સંગ રોકવા ટોકવાનો સત્સંગ છે અને આપણે શું માની લીધું બસ આ સત્સંગમાં તાળી પાડી અને થાળી ઉપર બેસી નીકળી ગયા એટલે મજા મજા ને મજા એમ નથી ત્રણ દ્રષ્ટિ શિવ એટલે કલ્યાણ એટલે જ્ઞાન શિવનું બીજું નામ એટલે એટલે સુખ કર આપવું આપે એ જ કલ્યાણ કહેવાય કલ્યાણનો અર્થ સંસ્કૃતમાં સુખ થાય સુખ આપે છે શાંતિ આપે છે એનું જ નામ કલ્યાણ શિવને ત્રણ આંખો છે શાસ્ત્રમાં જ આ વાત દર્શાવવામાં આવી કે શિવની ત્રણ આંખો કઈ છે એક છે સૂક્ષ્મ દ્રષ્ટિ કઈ છે સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે ઝીણી નજર શું કરે છે બધાને દેખાય છે સેના માટે કરે છે આપણે ક્યારેય વિચાર કર્યો દરેક માતા પિતાએ ગઈકાલે મેં કથામાં વાત કરી હતી ને મોબાઈલ ઉપર માતા પિતા દીકરાઓને સંસ્કાર આપતા પહેલા મોબાઈલ આપી દે છે પણ માતા પિતાએ આપ્યા પછી દીકરો મોબાઈલથી શું કરે છે એ ન જોવું જોઈએ શા માટે કરે છે એ પણ વિચારવું જોઈએ સૂક્ષ્મ દ્રષ્ટિ આજે લગભગ માણસની નીકળી જ ગઈ છે શેના માટે કરે ક્યાં માણસને વિચાર છે જે થઈ રહ્યું છે જે બોલાઈ રહ્યું છે જે સંભળાઈ રહ્યું છે એના પછીની ક્રિયા જોવી એને સૂક્ષ્મ દ્રષ્ટિ કહેવાય સમજ્યા તમે જેમ કે જોવું બોલવું ખાવું આ બધી ક્રિયાઓ છે એ દેખાય બધાને પણ એ ક્રિયા સેના માટે થાય છે એ પ્રયોજન તો તમને અઠવાડિયા પછી દસ દિવસ પછી પંદર દિવસ પછી જ દેખાય ને સાધુના સમાગમમાં પણ મહારાજે વિવેક બતાવ્યો સાધુની સાથે છ મહિના રહે ત્યારે એ સંત કેવા છે ખબર પડે એ ખાતા પેતા જોતા જણાશે રે આશય એના અંતરનો ઉઠે બેસે બોલે કળાશે રે પાસે વસતાએ નરને હસે હારદ હૈયા કે રે વણ કહે પણ વર્તાસે સૂક્ષ્મ દ્રષ્ટિ કઈ દ્રષ્ટિ આના પર જો બહુ વાત કરવા છે ને તો કથા પૂરી થઈ જાય શ્રીજી મહારાજે સિદ્ધોને પ્રશ્ન પૂછ્યો ધીમંતભાઈ એટલી સરસ વાત છે ને ધી એટલે બુદ્ધિ સંસ્કૃતનો ખૂબ સારો શબ્દ છે ધીમંત અત્યંત બુદ્ધિવાળા અજય જેને કોઈ જીતી જ ન શકે એવા તમે બધા એવા બધા ભક્તો બેઠા છો જ્ઞાની આ કથા સાંભળવા જેવી છે મહારાજે સિદ્ધોને એમ કહ્યું કે સિદ્ધો તમે નાના ખાડામાંથી નીકળી મોટા ઊંડા અંધારા કૂવામાં પડ્યા તમારી સીધા ખાડે ગઈ સીધું ન કહ્યું અને આમ સીધું કહેવાય પણ નહીં ધીરે ધીરે જ કહેવાય ઘણી સાચી વાત પણ કોઈ આંધળાને કાણો સીધો ન કહેવાય ધીરે ધીરે પૂછાય ભાઈ કેવી રીતે તમે નેણ ગુમાવ્યા આમ નેણ શબ્દ આવે ને તો મીઠા વેણ બોલે પછી હા શાસ્ત્રમાં વિવેક બતાવ્યો છે ચૂકાય નહીં ક્યારે પહેલી દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે કે જે કરે છે એ નહીં સેના માટે કરે છે વિચારવું એના કરતા આગળ દીર્ઘ દ્રષ્ટિ આજનું જ જોવું આજનું જ વિચારવું અત્યારનું જ વિચારવું આ સ્થૂળ દ્રષ્ટિ છે સંતોની દ્રષ્ટિયા નથી ભક્તની દ્રષ્ટિયા નથી કલ્યાણને ઈચ્છનારાની દ્રષ્ટિયા નથી કલ્યાણને ઈચ્છે સંત કે ભક્તની દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ આજે આપણે તપ ભલે કરીએ પણ એ તપનું ફળ શું છે મહારાજ રાજી થશે આ તપનું ફળ શું છે આ શરીર ઉન્મત્ત નહીં બની જાય આ શરીર કંટ્રોલમાં રહેશે શરીર જો નિયંત્રિત રહેશે તો આપણે ભગવાનની ભક્તિ પણ સારી રીતે કરી શકશું દીર્ઘ દ્રષ્ટિ આજનું નહીં આવતીકાલનું લાંબા સમયનું વિચારી અને કોઈ ક્રિયા કરવી અથવા કોઈ ક્રિયા કરે છે એ ક્રિયા ભલે આજે કરે છે આમ રમૂજની વાત છે હસવા જેવી પણ તમે સમજી શકશો દીર્ઘ દ્રષ્ટિ માટે શિક્ષક છોકરાઓને ક્લાસમાં શીખવાડે છે ટેન્સ એટલે કાળ વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એક વાક્ય પછી એના વિવિધ રચનાઓ કરી અલગ અલગ કાળ શીખવાડે છે શિક્ષકે એક એવું વાક્ય લખ્યું હું તમાકુ ખાઉં છું બાળકો ચાલો આનું ભવિષ્યકાળ કરો એક બાળક ઊભો થયો એણે કહ્યું સાહેબ તમને કેન્સર થશે આનું સીધું ભવિષ્ય છે ના પાડી શકે આ કઈ દ્રષ્ટિ છે દીર્ઘ દ્રષ્ટિ અત્યારે ભલે ગમે છે અત્યારે ભલે સારું લાગે છે વ્યસની માણસ વ્યસનમાં જ્યારે ચકચુર હોય મદમસ્ત હોય ત્યારે એનો નસો એનો પાવર જોઈએ જ છે ને દુનિયામાં દેખાય જ છે નથી દેખાતો કેવી દુર્ઘટના અજય ભગત આપણા મંદિરમાં થોડું કામ કરવા માટે માણસો ખાડા ખોદવા આવ્યા છે ત્રણ માણસો આવ્યા છે એમાં એક માણસ કાળો માણસ છે હમણાં ગઈકાલે જ વાત થઈ એ માણસનો છોકરો અમેરિકાનો ફૂટબોલ પ્લેયર છે ત્રણ મિલિયન ડોલર એનો લીગર પગાર છે અને બાપ શું કરે છે એકસો સિત્તેર ડોલરમાં અહીંયા ખાડા ખોદે છે એના કપડાં જુઓ ત્રણ મિલિયન ડોલર કે ત્રણ મિલિયન ડોલર તો એનો પગાર છે બીજું બધું જે મળે તો જુદું આપણને દયા આવી જાય તો એ દીકરો તમારી ટેક કેર નથી કરતો તો કે દસ દીકરા છે ત્રણ વાઇફ છે હુ કેર હું લો બાપને આવું જ છે પછી કેમ એ પિતાએ યુવાનીમાં દીકરાની પાછળ મોત શોખ કરતા એને સંસ્કારનું જતન કરવામાં ધ્યાન આપ્યું હોત તો આ સ્થિતિ સુધી ન પહોંચત વાત સાચી ને ત્યારે બંને જણા જોડે બેસીને બહુ લીલાલેર કર્યા હશે મસ્તી કરી હશે દીર્ઘ દ્રષ્ટિ નથી આજના માણસ પાસે તમે તમારા દીકરાને ક્યારેક ભણતી વખતે ક્યારેક એક્ઝામ વખતે ટકોર કરીને ટીવી બંધ કરાવીને ઇન્ટરનેટ બંધ કરાવીને ફોન બંધ કરીને વાંચવા બેસારો કડક થાવ છો પણ એની પાછળ તમારી દીર્ઘ દ્રષ્ટિ છે કઈ દીર્ઘ દ્રષ્ટિ કે અત્યારે ભલે દીકરાને ન ગમે મોટો થશે સારો ડોક્ટર બનશે સારો એન્જિનિયર થશે ત્યારે યાદ કરશે કે પિતાજી અમારી પાછળ ઉજાગરા કર્યા મહેનત કરી અમને ખીજાણા ઠપકો આપ્યો એટલે મેં અહીંયા પહોંચ્યા ને આ કઈ દ્રષ્ટિ છે દીર્ઘ દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ શું કરો છો એમ નહીં શેના માટે કરો છો મુક્તાનંદ સ્વામી સ્નાન કરવા ગયા અને શ્રીજી મહારાજ નીકળ્યા મહારાજ નીકળ્યા મહારાજ એક દ્રશ્ય જોયું વૃદ્ધ મુક્તાનંદ સ્વામી સ્નાન કરીને પોતાના કપડાં જાતે ધોવે છે મહારાજને ખૂબ દયા આવી આવા વડીલ આવા વૃદ્ધ સંત અને જાતે ક્રિયા કરવી પડે સ્વામીના કોઈ સેવક નથી ખબર પડી એક સેવક તો છે મહારાજ આસને બેઠા હતા સ્વામી સ્નાન કરી પરવારી અને દર્શન કરવા માટે આવ્યા મહારાજને હાથ જોડ્યા મહારાજે કહ્યું સ્વામી તમારા સેવક છે છતાં તમે કપડાં કેમ જાતે ધોવો છો અરે મહારાજ સેવક તપ કરે છે ને બહુ ભજન કરે છે ભજનાનંદી છે એટલે એને મને એમ થાય ભજન કરવા દઈએ સાંભળજો ભગવાન સ્વામિનારાયણનું સાયન્સ હા આ સાયન્સ જો તમને આવી જાય ને તો તમે માતા પિતા તરીકે સારામાં સારું જીવન જીવી શકો આ સાયન્સ જો સમજાઈ શકે ને તો અમે સંતો તરીકે સારામાં સારું જીવન જીવી શકીએ આ સાયન્સ જો આપણને સમજાઈ જાય ને તો જીવનના છેલ્લા શ્વાસ સુધી પરલોકમાં તો પછીની વાત આ લોકમાં ભગવાન સ્વામિનારાયણે કેસ જેવી રોકડા રૂપિયા જેવી વાત કરી છે આ લોકમાં અત્યારે અને આ લોક પછી પરલોકમાં પણ સુખ સુખ અને સુખ સ્વામી સાધુ તપ કરે સાધુ ભજન કરે એ કરવું જોઈએ સેવા અરે મહારાજ એની રૂચિ હતી મેં એક છૂટ આપી સ્વામીની ઉદારતા સ્વામીની દયા કહેવાય શું કહેવાય એટલે મહારાજને થયું સ્વામી તો દયાળુ છે ઉદાર છે સ્વામીને કંઈ કીધું નહીં થોડી વાર થઈ સાંજ પડી બધા સંતો દર્શન કરવા આવે પેલા સાધુ પણ દર્શન કરવા આવ્યા એટલે મહારાજે બધા સંતો ભક્તો બેઠેલા ને પૂછ્યું સાધુ રામ તપ કરો છો હા હા મહારાજ સાધુ રાજી થઈ ગયા મહારાજ સુધી સમાચાર પહોંચી ગયા આપણું તપ ફળ્યું સફળ થઈ ગયું મહારાજને જાણ થઈ હા મહારાજ તપ કરો છો શું કરો છો મહારાજ મુઠ્ઠી બાજરો સાંજે પાણીમાં પલાળી દઉં અને સવારે એ બાજરો પલાળેલો હોય એ ખાવ બીજું કંઈ ખાવાનું નહીં આખો દિવસ તમારી મૂર્તિનું ભજન કરો છો મહારાજ કે એમ આવું તપ કરો છો સાધુ ખૂબ રાજી થયા પણ ભગવાન સ્વામિનારાયણની સ્ટાઇલ બહુ ગજબની હશે મહારાજ કે સાધુ તમારા કરતાં તમારી માણકી ઘોડી મોટું તપ કરે છે તમારા કરતાં અમારી આ ઘોડી બધી છે ને એ સારું તપ કરે છે હવે સાધુને લાગ્યું મહારાજ આવું કેમ કયો છો તમે તો પલાળેલો બાજરો ખાવ છો અમારી ઘોડી તો સૂકો બાજરો ખાય છે હવે કયો તમારા કરતા સારું તપ ન કહેવાય કેવો ચાપખો લાગે આમ સહન ન થાય ને આમ બોલી પણ ન શકાય સિદ્ધોને પણ મહારાજ કેવી મીઠી વાત કરી ભગવાન સ્વામિનારાયણનો વાણી વિવેક છે ને કોઈને કહેવાની રીત છે ને આ કથા જો સાંભળીએ તો આપણને બધી વસ્તુ શીખવા મળે કોઈ વસ્તુ બાકી ન રહે સિદ્ધોને મહારાજ કે તમે આ નાના ખાડામાંથી નીકળી ઊંડા કૂવામાં પડ્યા સાધુને કીધું તમારા કરતા મારી ઘોડી મોટું તપ કરે પાછા મહારાજ બોલ્યા સાધુ જો સાંભળો તમે આવું તપ કરો ને એમાં મેં રાજી ન થઈએ તમે તો તપ કરીને ખૂણામાં પડ્યા રહો આ માણકી ઘોડી તો સૂકો બાજરો ખાય અને પાછી આખો દિવસ અમને પીઠ ઉપર બેસારીને ફરે સેવા કેટલી કરે સાધુને પશ્ચાતાપ થવા લાગ્યો મહારાજ આ તપથી તમે ખરેખર રાજી નથી શ્રીજી મહારાજે પછી કડવા શબ્દ કહ્યા અરે સાધુ રામ આ બાજરાના નામે અમારા ભજનના નામે તમે તમારા સ્વાર્થને પોસો છો અને આવા મુક્તાનંદ સ્વામી જેવા હાલતા ચાલતા ભગવાન જેવા સાધુ એની સેવા કરીને રાજી કરવાનો સમય છે ખરેખર તમારી પાસે અને એ સેવા છોડીને તમે આ રસ્તે ચડ્યા અમને રાજી કરવા હોય ને તો આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુની સેવા કરો વચનામૃત મધ્યનું અઠયાવીસમું ભગવાન શ્રીહરિ એમ બોલ્યા ભગવાનને રાજી કર્યાનો એ જ ઉપાય છે ભગવાનને રાજી કર્યાનો એ જ ઉપાય છે મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તની સેવા કરવી સેવા ભક્તની કરવી અને રાજી કોણ થાય ભગવાન થાય આ સૂક્ષ્મ દ્રષ્ટિ છે કઈ દ્રષ્ટિ છે લોકોને એમ દેખાય તપ કરે છે લોકોને એમ દેખાય ભજન કરે છે પણ ખરેખરી ભજન સેના માટે કરે છે પોતાને સોંપેલું કામ પોતાની જવાબદારીનું કામ એમાંથી છટકવા માટે કોઈ સાધુને રાજી કરવાનો અવસર આવ્યો છે એ અવસરને છોડીને જતો કરીને અને પોતાનો તુચ્છ સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઈકને સારા દેખાડવા માટે પોતાની જાતને આગળ લાવવા માટે આવો જ્યારે પ્રયત્ન થાય ને ત્યારે તપ નથી એ ભજન નથી એ તો દંભ છે એ તો પાખંડ છે આ લોકમાં ને પરલોકમાં બે જગ્યાનું બગાડે સૂક્ષ્મ દ્રષ્ટિ ત્યાર પછી કઈ દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ આ બે દ્રષ્ટિ તો હજી તમને સમજાય એના કરતા આગળ શંકરજીના શિવજીના ત્રીજા નેત્ર સમાન અંતર દ્રષ્ટિ કઈ દ્રષ્ટિ ત્રીજું નેત્ર છે ગુણાત્તાનંદ સ્વામીએ વાતોમાં એક જ વાત કરી અંતરદ્રષ્ટિ એટલે શું આ સમજાવવા માટે તમને એક્ઝામ્પલ આપું છું આમ તો અંતરદ્રષ્ટિ ઘણી કહી શકાય વચનામૃતમાં મહારાજે વાત કરી આંખ ખુલ્લી હોય કે બંધ હોય ભગવાનના સ્વરૂપને નિહાળવું એ અંતરદ્રષ્ટિ છે આપણા શાસ્ત્રોમાં સંતોએ કહ્યું કે પોતાની જાતનો વિચાર કરવો એ અંતરદ્રષ્ટિ છે વચનામૃતમાં મહારાજે કહ્યું જોનારો બધું જુએ રૂપ જુએ કુરુપ જુએ ઉંમર જુએ અવસ્થા જુએ બાલ્યાવસ્થા જુએ યુવાવસ્થા જુએ બધું જુએ પણ જોનારો પોતે પોતાની જાતને જોતો નથી એટલે કે અંતરદ્રષ્ટિ એને નથી હું કોણ છું હું શું કરું છું હું શા માટે કરું છું હું બધાનું જોયા કરું આ ભગત શા માટે ભજન કરે છે આ ભગત શા માટે કોમ્પ્યુટર પર બેઠા હશે એ સૂક્ષ્મ દ્રષ્ટિ છે આ ભગત આજે કોમ્પ્યુટર પર બહુ બેસે છે ને તો પાંચ વર્ષ પછી એનું રિઝલ્ટ હું હશે એ હું કેલ્ક્યુલેશન કરું દીર્ઘ દ્રષ્ટિ છે પણ હું મારું ન જોઉં સમજ્યા તમે પોતાની જાતનો એવો વિચાર કરવો હું શું કરું છું હું શું કરવા આવ્યો હતો મારે શું કરવું જોઈએ અને હું શું કરું છું હું સાધુ થયો ભગવાનને રાજી કરવા માટે અને હું કયા રસ્તે ચાલું છું હું શા માટે આવ્યો હતો અને હું શું કરું છું તમે હો હું મંદિરે આવું છું સત્સંગમાં બેસું છું સંતોની કથા સાંભળું છું અને કથા સાંભળ્યા પછી સંતો પાસે ગયા પછી હું આવું કામ કરું આવો વિચાર માણસને આવતો થઈ જાય ને અંદરનું નેત્ર જો માણસનું ખુલી જાય ને આ અંતરદૃષ્ટિરૂપી ત્રીજું નેત્ર જો ખુલી જાય ને શિવજીનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે શાસ્ત્રમાં કહેવાય પ્રલય થઈ લખ્યું ને આવું આ અંતર્દૃષ્ટિરૂપી નેત્ર ખુલે ત્યારે જ્ઞાન પ્રલય થાય કયો પ્રલય થાય શાસ્ત્રમાં કહ્યું એને જ્ઞાન પ્રલય એટલે કે જ્ઞાને કરીને જગત પછીને નાશવંત દેખાય ભલે સત્ય છે ભલે સામે દેખાય છે ભલે બધું ઊભું છે પણ તેમ છતાં મોહિત ન થાય એ કોઈ જગ્યાએ લેવાય નહીં આ સંતોની કલ્યાણના માર્ગે ચાલેલા ભક્તોની ત્રણ દ્રષ્ટિ છે સૂક્ષ્મ દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિ ભગવાન શ્રીહરિએ સિદ્ધોને કહ્યું છે હે સિદ્ધો તમે આટલું બધું તપ કરો છો કષ્ટ અપારા કોવું કરત બિન તુમ કહા તે ધારે સોહમ પ્રતિ કહો વિચારે સોહમ પ્રતિ કહો વિચારે કોઈ માણસ કષ્ટ સહન કરે છે કોઈ પણ માણસ કોઈ પણ ક્રિયા કરે છે એ કંઈક સુખ મેળવવા માટે કંઈક એને લાભ દેખાય છે એટલા માટે કંઈક ફળ દેખાય છે એટલા માટે ફળ ન દેખાતું હોય લાભ ન દેખાતો હોય સુખ ન દેખાતું હોય કોઈ પણ માણસ કોઈ પણ ક્રિયા ન કરે ઘરમાં રહ્યા છે એ પણ કઈ વિચારીને સુખ લાભ દેખાય છે એટલે ઘર છોડીને નીકળ્યા છે એ પણ કઈ વિચારીને લાભ કે સુખ માટે સાચું શું ધીમનભાઈ શું સાચું ઘરમાં રહેવું ઘરમાંથી બહાર નીકળવું ચાલો કયો એવું કેમ હે અજયભાઈ તમારું શું કહેવું છે અમુક પ્રશ્ન અઘરા છે નહીં બે મિનિટમાં કહી દો ચાલો આ પ્રસંગ નીકળ્યો છે ને આજે રાજાજનક સૂતા છે આપણા શાસ્ત્રોમાં સત્ય ઘટના છે સૂતા છે એમને સ્વપ્ન આવ્યું એક રાજા છે સોનાના છપ્પર પલંગમાં સૂતા છે સૂવા જાય ત્યારે કેટલા લોકો તેની પ્રાર્થના કરે પગ ચંપી કરે ત્યાર પછી ઊંઘે છે આવો વૈભવ દબદબો વિલાસ એની વચ્ચે રહેલા પણ સ્વપ્નુ આવ્યું એમાં એક ભિખારી એક બાળક એવા ભિખારી એનો દીદાર એના કપડા કપડાં પણ પહેરવા નથી ખાવાનું અન્ન નથી મળ્યું એવી કાળઝાળ ભૂખ લાગે છે એવી કાળઝાળ ભૂખ લાગે છે એટલે જનક સ્વપ્નમાં એક ભિખારીના રૂપે કોઈ સદાવ્રતિ સદાવ્રત ચલાવે છે જમવાનું આપે છે ત્યાં ઘણી મોટી લાઈન લાગે છે એ લાઈનમાં ઊભા રહ્યા બરાબર છેલ્લે ઉભેલા આ ભિખારી જનક એનો નંબર જ્યારે સદાવ્રત લેવા માટે આવ્યો એ જ સમયે પેલા સદાવરતીનું બધું અનાજ ખૂટી ગયું આપવાનું એને કહ્યું ભાઈ બધું પૂરું થયું આ કરગરવા લાગ્યા મને કંઈક અરે ભાઈ શું આપું બધું પૂરું થઈ ગયું મને કંઈક આપ જ્યારે બહુ કરગરવા લાગ્યા ત્યારે પેલા ગુસ્સે થઈને ધક્કો માર્યો અને ધક્કો વાગતાની સાથે જમીન ઉપર પડ્યા એવો આઘાત લાગ્યો અને જનકની આંખ ખુલી ગઈ આંખ ખુલી અને જુએ છે તો શું હતું એ જ વૈભવ એ જ વિલાસ એક ચારે બાજુનો મહેલ દાસદાસીઓ રાણી મહારાણીઓ ઊંઘ ના આવી જ્ઞાની માણસ હતા ને અડધી રાત્રે મંત્રીઓને પરિષદને બોલાવી બધાને સવાલ પૂછ્યો મારા એક પ્રશ્નનો જવાબ આપો આ સાચું કે તે સાચું મારા એક પ્રશ્નનો જવાબ આપો કોઈ હવે આમાં કંઈ તાળો ન મળે કંઈ મેળ ન મળે આગળ પાછળનો પ્રસંગ આ સાચું કે તે સાચું શું કહી શકાય કોઈ જવાબ ના આપી શક્યા જનકને સંતોષ ન થયો જે સંત આવે એક જ સવાલ એમાં જનક રાજાની સભામાં આઠ અંગે વાકા કુબડા ગળાથી વાકા વાક આઠ અંગે વાકા અષ્ટાવક્ર આઠ જગ્યાથી વાકું એનું કઢંગું બેહુડું બેહુદું શરીર એ નમતા નમતા અષ્ટાવક્ર જનકની સભામાં આવ્યા એનું વિચિત્ર શરીર જોઈને એનો વિચિત્ર રંગ જોઈને કઢંગું શરીર આકૃતિ જોઈ આખી સભા ખડખડ ખડખડ ખીખી ખીખી હસવા લાગી એ હસતી સભા જોઈને અષ્ટાવક્ર એ ગર્જના કરી શાસ્ત્રોમાં ઉપનિષદોમાં પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ કથા ગર્જના કરી અરે જનક જેવા વિદેહીની વિદેહી એટલે દેહને પોતાનું રૂપ ન માને એને વિદેહી કહેવાય જનક જેવા વિદેહી રાજાની સભામાં તમે બધા ચમાર ભેગા થયા છો મારા શરીરનું ચામડું જ દેખાય છે તમને બીજું કઈ દેખાતું નથી શબ્દ સાંભળતાની સાથે જનકને ખબર પડી ગઈ ક્યાં તો કીચડમાં કોઈનો હીરો છે આ શબ્દ બીજો કોઈ વ્યક્તિ બોલી જ ન શકે જનક જેવા વિદેહી રાજાની સભામાં તમે બધા ચમાર ચામડા જોનારા ચામડા ચૂથનારા ભેગા થયા છો શું તમને વિદેહી જ્ઞાન અડ્યું જનક રાજા સિંહાસન થી ઉભા થઈ ગયા પગમાં પડ્યા માફી માંગી પગ ધોયા સિંહાસન ઉપર બેસાડ્યા મહારાજ એક પ્રશ્ન છે હતા આ સાચું કે તે સાચું અષ્ટાવક્ર સરસ જવાબ આપો જનક સત્ય કહું ને તે પણ ખોટું આ પણ ખોટું તને રાત્રે સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તું ભિખારી થયો એ પણ ખોટું અને સ્વપ્નમાંથી જાગ્યા પછી તું રાજા થયો એ પણ ખોટું તો સાચું સાચું શું શું બસ એ તને આવ્યો છું સત્ય એક ભગવાનનું ભજન ભગવાનમાં વૃત્તિ પરોવી આત્મા એટલા માટે જન્મ ધારણ કરે છે કોઈ પણ યોનિમાં કોઈ પણ દેહમાં આવીને અંતે આત્મા પરમાત્મા સુધી પહોંચી જાય એ દરેક જન્મનું લક્ષ્ય છે પણ મોટા ભાગના માણસો પોતાના લક્ષ્યને ચૂક પૂરું કર્યા વિના મરી જાય છે સમજ્યા ને સિદ્ધોને પ્રશ્ન પૂછે થોડી વાત સાંભળી લઈએ આપણે તમે તપ શેના માટે કરો છો કોઈ ઘરમાં રહ્યા છે કોઈ ઘરથી બહાર નીકળ્યા છે કોઈ જંગલમાં જાય છે કોઈ જંગલમાં નથી જતા કોઈ સંસારમાં જાય છે એ બધા કંઈક વિચારીને કંઈક સુખ માટે કંઈક લાભ માટે જાય છે તમે શું વિચારીને તપ કર્યું છે ફળ વિના કષ્ટ કષ્ટ અપાર આવું તપનું કોણ સહન કરી શકે તમે મને પ્રેમથી કહો આવી રીતે જ્યારે નીલકંઠ વર્ણીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે સિદ્ધો કહેવા લાગ્યા ત્યારે તે સિદ્ધોના મનમાં અત્યંત આનંદ છવાઈ ગયો અને બોલ્યા આપ તો બધું જાણનારા પરમેશ્વર છો છતાં અમે અમારી વિગત કહીએ છીએ અમે બધા હઠયોગ સાધીએ છીએ તે સિવાય બીજી કોઈ વાત અમે સમજતા નથી અને મનમાં ક્યારેય વિચારી જ નથી આ દેહને અમર રાખવો આજ અમારી સિદ્ધાંત વાત છે કઈ વાત હવે આને સિદ્ધ કહેવાય કે અસિદ્ધ કહેવાય બોલો આ ઊંડા કૂવામાં પડ્યા કહેવાય કે ના કહેવાય શ્રીજી મહારાજે ટૂંકમાં એની ભૂલ જે હતી બતાવી દીધી જે મોટો ડોક્ટર હોય ને એ ડાયગ્નાઇઝ કરી નાખે હા રોગના મૂળને પકડી પાડે રોગના મૂળને પકડવો અઘરું છે ને ભગવાન શ્રી હરિએ જન્મોથી યુગોથી સાધના કરનારા સિદ્ધોને પોતાની ક્ષતિ પોતાની ભૂલ દેખાતી ને એ દેખાડી દીધી અમારો સિદ્ધાંત છે દેહને અમર રાખવો હવે આપ જેમ કહેશો તેમ અમે કરશું માટે આપ અમને હેતથી હિતકારી વાત બતાવો સિદ્ધોએ નિખાલસ ભાવે પોતાના હૃદયમાં જે હતું એ કહી દીધું અને સિદ્ધોને ખબર પડી ગઈ કે આ સામે જે નાના બ્રહ્મચારી દેખાય છે નાના નથી કોઈ મહાન છે ભગવાન છે એનો સમાગમ કરી લેવો જોઈએ બસ આટલું જ્ઞાન થઈ જાય ને એ આજ મુને સામે મળ્યો છે અલબેલો એ છોગા વાળો રંગ છે રે આલી આજ મુને સામે મળ્યો છે અલબેલો ભગવાનનું જ્ઞાન થાય ભગવાનમાં હેત થાય કાલે આપણે વાત કરી હતી ભગવાન સંબંધી વાત કરીએ આ બધું જ અંતે આપણને ભગવાનમાં જોડનારું છે ભગવાનના ચરણમાં હેત સિવાય બીજો કોઈ અધિક મોક્ષ નથી પોથી મોક્ષથી પઢકર જગમુવા પંડિત ભયા ન અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય અરે પોથી પઢકર જગમુવા આ શાસ્ત્રો વાંચી વાંચીને મરી ગયા એનું પણ કલ્યાણ નથી થયું જેણે શાસ્ત્રો નથી વાંચ્યા એનું કલ્યાણ પણ નથી થયું શાસ્ત્રો વાંચીને કે શાસ્ત્રો વાંચ્યા વિના જેને ભગવાનના ચરણમાં હેત થયું એનું જીવન ધન્ય આમ તો આ સંસ્કૃત શબ્દ છે ધન્ય ધન્યનો અર્થ થાય જેની પાસે ધન છે ધન્ય છે સંસ્કૃતમાં મૂળ અર્થ એનો એવો થાય પરંતુ શ્રીમદ ભાગવત એમ કહે છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યઃ નિર્ધન છે છતાં પણ એ ધન્ય છે ત્રણેય ભુવનમાં એના સમાન બીજો કોઈ ધન્ય નથી કોણ સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યઃ પ્રવિશતિ હૃદિ એસામ શ્રીહરિર્ ભક્તિરેકા જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ છે એના જેવો આ ત્રણ ભુવનમાં બીજો કોઈ ધન્ય નથી ભૂતળ ભક્તે પદાર્થ મોટો નરસિંહ મહેતાએ ગાયું ને કેવા પદો ભગવાનમાં પ્રેમ કરવો એ જ સાચું જીવનું લક્ષ્ય છે શાસ્ત્ર વાંચીને સાધના કરીને તપ કરીને ભજન કરીને ભગવાનમાં ચિત્તની વૃત્તિ પરોવવી પણ જીવ પોતાની મેળે પોતાની ભૂલ નથી સમજી શકતો જીવ તો એટલો અજ્ઞાની છે ભજન કરીને પણ ભગવાનથી દૂર થાય એટલે તો આપણા સંતોએ કહ્યું ભક્તિએ કરીને ઘણી વાર સ્વભાવ વધે આ સિદ્ધાએ કરીને અભિમાન વધ્યું ઘમંડ વધ્યું દુર્ગુણો ઘટવાની જગ્યાએ વધ્યા દીવામાંથી નીકળતો પ્રકાશ બધાને દેખાય છે પણ દીવાની જ્યોતમાંથી નીકળતી કાળી મેષ કોઈને દેખાતી નથી એવી રીતે સદગુણો બધાને દેખાય છે પણ સદગુણોના અહંકારથી થતું નુકસાન કોઈને દેખ્યામાં નથી આવતું સંતરે વિના સાચી કોણ કહે એ તારા હિતની વાત સંતરે કહે એટલા માટે સાધુનો સમાગમ કહ્યું ને સત્સંગ વિના જીવને પોતાનું અજ્ઞાન ઓળખાતું નથી સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ માટે નહીં જંતને બ્રહ્માનંદ સ્વામી એવા સરસ ચાર પદો લખ્યા છે એટલા સરસ ચાર પદો સ્વામી એમ કહે અડસઠ તીર્થ કરી આવે કોઈ ગંગા વગેરે તીર્થોમાં જઈને સ્નાન કરીને આવે તો પણ સ્વામી એમ કહે સાધુના સંગ વિના ક્યારેય પણ કોઈનું કલ્યાણ થવું શક્ય નથી આપણે ભાગ્યશાળી છીએ હા તિમનભાઈ ભલે આપણે ગંગાના કિનારે જઈને તપ નથી કર્યું હિમાલયમાં જઈને હાડકાં નથી ઓગાળ્યા તપ રે એ તીરથમા હું કાંઈ નાવ જાણું સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું સખી કારણ કે ભગવાનમાં હેત જેને છે અને ભગવાનમાં હેત કરાવવાનું લક્ષ્ય જેનું છે એવા ગુરુદેવ જેવા સાધુ મેળ્યા કેવા સૂત્રો આપ્યા કેવા સૂત્રો હું તો તમને બધાને કહું છું આપણે ગુરુજીની આ વાત રોજ યાદ કરીએ હરિમા હેત કરો પ્રભુમાં પાગલ બનો મહારાજમાં મસ્ત રહો કેવા સૂત્રો હે ના નેણ માં નેણ મહારાજના જેની આંખમાં જોનારા ભગવાન જેના પગમાં ચાલનારા ભગવાન એવા સંત એવા સદગુરુ એવા સાચા સંત આપણને મળ્યા આપણી બુદ્ધિથી જો કલ્યાણ કરવા જશું ને તો બગડશે બગડશે ને બગડશે જ પણ એ સંત કહે એમ કરીને આપણું કલ્યાણ કરવા જશું ને તો કલ્યાણ નહીં થાય એમ હોય ને સો જન્મે શક્ય હશે ને કલ્યાણ એ આને આ જન્મે થશે 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 અને વાત સાચીને આશીર્ ભગત આ શાસ્ત્રો સંમત છે ને એમાં નવલખા પર્વત ઉપર લાખો વર્ષોથી તપ કરનારા સિદ્ધો ભૂલ કરી ગયા કે નહીં તો આપણી ગેરંટી આપી શકાય આપી શકાય કોઈક સંત આપણી માથે હશે ને કોઈક એવા સાચા સંતને આપણો જીવ સોંપ્યો હશે ને ધોબી જેમ કપડાને ધોકા મારીને પણ છબછબાવીને પણ સાબુ લગાવીને પણ ચોખ્ખો કરે ને એમ આવા સાધુ કંઈક રીતે કડવી વાત કરીને ઠપકો આપીને કદાચ જરૂર પડે પાંચ ખાસડા મારીને પણ આપણું કલ્યાણ કરશે કરશે ને કરશે પણ જીવ જડ્યો હશે તો ને તો ને કોઈ સાધુ આપણને અધિકાર રાખીને કહી શકતા હશે તો ને કોઈ સાધુ આપણને ભાર સાથે કહી શકતા ભગત આમ ન કરાય અરે સાધુરામ આમ ન કરાય એવું કંઈક આપણું જીવન હશે તો ને બોલો આપણે મીઠું ખાવા માટે ટેવાઈ ગયેલા છે સાકર આપણને આમે બહુ ભાવે પ્રશંસા સાંભળવા માટે જેના કાન ટેવાયા છે ને સાંભળજો પ્રશંસા સાંભળવા માટે જેના કાન ટેવાયા છે ને એ ક્યારેય ભગવાન સુધી પહોંચતો નથી કોઈ સારા લેખકની લખેલી આ વાત જીવનમાં લખી રાખવા જેવી છે વખાણ વખાણ કાન દ્વારા પીવામાં આવતો દારૂ છે પેલો નશો છે ને એ દેખાય છે લોકોને પણ આ મિથ્યા પ્રશંસા ભગત બહુ હારા તમે તમે તો એકાંતિક એક પગ અહીંયા ને એક પગ સીધો અક્ષરધામમાં લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક એમાં કોઈનું કલ્યાણ નથી થતું એમાં કોનું ભલું થાય થાય વખાણ એ કાન દ્વારા પીવામાં આવતો પેલો દારૂ તો સારો એનો નશો તો દેખાય છે એનાથી કોઈ તમને બચાવવા આવશે એનાથી તમે પડી જશો ને તો ચાર્જના જના ટીંગા ટોળી કરીને ઘરે લઈ જનારા મળશે એનું ડિટેક્ટર આવ્યું છે એ નશો કેટલો ચેડો મોઢા પાસે મૂકે છે આ સરકાર પકડી પાડે ભાઈ આ ગાડી ચલાવવાની લાયક નથી પણ વખાણ સાંભળીને નશામાં ચકચુર બનેલો માણસ એનું કોઈ ડિટેક્ટર ખરું કે હવે આને બહુ વખાણ સાંભળ્યા છે ઉન્મત બની ગયો છે હવે આને વખાણની નિંદાની જરૂર છે થોડી આવું ડિટેક્ટર ખરું કોઈ જગ્યાએ પ્રશંસાની પદાવલીઓ સાંભળી સાંભળી આ માણસ હવે લાયકાત ગુમાવી ચૂક્યો છે હવે આને કડવા વેણ કહેવાની જરૂર આવી ગઈ છે નોબત આવી ગઈ છે ખબર પડે ખરી આપણને એટલા માટે આ શાસ્ત્ર તમારી મારી આંખ ખોલે છે ત્રણ દ્રષ્ટિ કીધી ને સૂક્ષ્મ દ્રષ્ટિ બીજા માટે નહીં આપણા માટે વિચારવાનું છે દીર્ઘ દ્રષ્ટિ અને ત્રીજી અંતર દ્રષ્ટિ આપણી જાતનું વિચારીએ પહેલાં પછી આપણી સાથે જે હોય આપણે એટલા બધા ભોળા ન બનવું જોઈએ તમે સંસારમાં છો તમારે એટલા બધા ભોળા ન બનવું જોઈએ તમારા દીકરાઓ ધોળા દિવસે તમારી આંખમાં ધૂળ નાખી જાય વાત સાચી ને ત્રણ વાગ્યા સુધી કોમ્પ્યુટર ઉપર લેસન કરીએ છીએ એમ કરીને એ ક્યાં ને ક્યાં જોડાઈ ગયો અને ક્યાં ક્યાં ફસાઈ જાય એટલા બધા ભોળા ન બનવું જોઈએ થોડી સૂક્ષ્મ દ્રષ્ટિ હોવી જોઈએ થોડી દીર્ઘદ્રષ્ટિ પણ હોવી જોઈએ ધીરજ આજનું નહીં આવતીકાલનું પાંચ વર્ષ પછીનું આપણે જોઈ શકીએ જાણી શકીએ વિચારી શકીએ હોવું જોઈએ ને અને અંતરદ્રષ્ટિ વર્ણીએ એટલે કે પરમાત્માએ સિદ્ધ એટલે કે સાધક જીવ છે એની ત્રીજી દ્રષ્ટિ ત્રીજી આંખ ખોલી નાખી એ લોકોને મહારાજ બોલ્યા નહીં પણ એ લોકોને સમજાવ્યું એ લોકોએ બોલ કીધું સ્વીકાર્યું કે પ્રભુ અમે તો આ દેહને અમર કરવા માટે આ બધી મહેનત કરીએ છીએ અમે જે યોગ સિદ્ધ કર્યો છે હઠયોગ એનો તો સિદ્ધાંત જ છે કે સાધના કરીને યોગ કરીને યોગના બળે કરીને આ દેહને અમર બનાવી દેવો આટલી મોટી ભૂલ આટલી મોટી ભૂલ સોમાં નવ્વાણું ટકાની ભૂલ તો રહ્યો શું ક્યારેક ક્યારેક એમ થાય દરેક સાધક દરેક ભક્ત દરેક સંત જેની માથે કોઈ સદગુરુ નથી જેની માથે કોઈ સંત નથી એ આવી ભૂલ કરતા હોય સમજો છો ને તમે સિદ્ધોએ સ્વીકાર્યું ભગવાનને શરણે થયા હે પ્રભુ અમે તમારે શરણે છીએ તમે જ હવે કૃપા કરીને કહો અમારે શું કરવું જોઈએ શેના માટે કરવું જોઈએ હવે ત્યારે શ્રીજી મહારાજ બહુ સરસ વાત કરે છે તુમ આયે હો હમારે હેતા તુમ કહો સો કરહી પ્રેતા સિદ્ધો હાથ જોડી પ્રાર્થના કરે છે તું આએ હો હમારે હિતા તુમ કહો સો કરહી પ્રીતા હરિબોલત ભયે તેહી વારા સિદ્ધ ઉપર બહું કરિકે પ્યારા હાથ જોડ્યા પ્રભુ અમને એમ લાગે છે તમે અમારા ઉપર કૃપા કરીને જ અમને સત્યનું સત્ય એવા આપના સ્વરૂપનું જ્ઞાન કરાવવાને માટે જ આપ પ્રગટ થયા છો અહીં પધાર્યા છો હે પ્રભુ કૃપા કરીને અમારે શું કરવું જોઈએ શા માટે કરવું જોઈએ કહો હેત લાવીને હરી બોલ્યા તમે અંતરદ્રષ્ટિથી કયો શબ્દ વાપરો કઈ આંખ ખોલી મહારાજે બોલો ખોલી ને માયા કેવા કેવા કીર્તન લખ્યા એ જીવતું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો ખામાર આમ તો એવું જ છે ને અમૃતને પીનારો આ જીવ જગતના ઝેર જેવા વિષય ખાવા નથી લાગ્યો તમે અંતરદ્રષ્ટિથી સ્પષ્ટ રીતે જોઈને વિચારો આ આપણા શરીરમાં મહારાજ યોગીઓનું સિદ્ધોનું તમે વિચારો તમે જુઓ જ્ઞાની માણસ ન્યાસ આ રીત છે કોઈ ભૂલ કરીને સીધું એમ ન કહેવું જોઈએ તે ભૂલ કરી એને એમ કહો તું વિચાર ત્યાં કર્યું બરાબર છે તમારા શબ્દની કેવી અસર થાય તમે કમાલ તપાસ કરજો મૂર્ખા આમ કરાય એમ ન કહેવાય તે આ કર્યું તું વિચાર આ તારા માટે સારું છે આનાથી તારું સારું થશે એને સવાલ કરો એને વિચાર તો કરો અને એ વિચારીને જ્યારે નિર્ણય કરશે ને આ બરાબર ન થયો ત્યારે ચોક્કસ પાછો વળી જશે પણ એક તો એણે ભૂલ કરી કામ બગાડવાની એના ઉપર તમે ભૂલ કરો ક્રોધ કરવાની એક ભૂલ ઉપર બીજી ભૂલ તો શું થશે પરિણામ ત્રીજી ભૂલ થશે જ તમે અંતરદ્રષ્ટિથી સ્પષ્ટ રીતે જોઈને વિચારો આપણા શરીરમાં કઈ એવી ચીજ છે જે સુખ રાશિ પરમ સુખના સમુદાયરૂપ હોય મળ મૂત્ર પરુ પાચ રુધિર હાડકા ને ચામડી આ બધું શરીરમાં ભર્યું છે જેવો ચમારનો ગંધાતો કુંડ હોય તેના કરતાં પણ આ શરીર વધારે મલિન છે તેનું તમે અત્યંત જતન કરો છો વિચારો તમે તમે કોને અમર બનાવો છો તમે કોને સાચવો છો તમે કોના માટે મહેનત કરો છો સમજ્યા ને તમે અદભુત વાત કરી છે હા અને આપણે બધા આવાજ છીએ કે નહીં સવારે નવા જઈએ ત્યારથી કોને સાચવીએ છીએ ઠાકોરજી કરતા વધારે સેવા કોને કરીએ છીએ અમેરિકામાં તો પેલા પાવડરના ડબ્બા અને બાથરૂમમાં એમ લાગ્યા બાથરૂમ છે કે પછી શોપિંગ સેન્ટર છે એટલા બધા ડબ્બા મૂક્યા હોય હવે એટલા બધા ડબ્બા ખોલવામાં બંધ કરવા માટેનો અડધો કલાક કલાક નીકળી જાય પછી પૂજાનો ટાઈમ મળે ને જેવો ચમારનો ગંધાતો કુંડ હોય તેના કરતા પણ વધારે આ શરીર મલિન છે તેનું તમે અત્યંત જતન કરી રહ્યા છો તે તમે કેવા ડાહ્યા છો તમારા ગુરુ દેહાધ્યાસી દેહને જ આત્મા માનનારા છે તેણે તમને પણ તેવા દેહાધ્યાસી કરી દીધા છે અને અમે તો આત્માધ્યાસી એટલે કે આત્મનિષ્ઠ છીએ માટે આ વાત તમને જણાવી દીધી દેહ જ આત્મા છે એવો અભ્યાસ તજીને દેહમાં રહેલો જે આત્મા તે હું છું એવો પોતાને આત્મા માનવાનો નિત્ય અભ્યાસ કરો આત્મા સ્વયં પ્રકાશ છે આત્મા અત્યંત અજર અમર અને અચ્છેદ્ય છે આત્માને જ સ્વસ્વરૂપ માનો અને દેહના બધા ગુણોનો ત્યાગ કરો અને ત્યારે જ તમે સર્વોત્તમ પરમ સુખ સ્વરૂપ શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર મારી જેમ પામી શકશો જય હો વાહ મહારાજે કેવી સરસ વાત કરી હા કથાનો સમય પૂરો થાય છે સોળમી ચોપાઈથી આગળની વાત આપણે આવતીકાલે સાંભળીશું કથા સાંભળનારા ભક્તો મારી નમ્ર વિનંતી એટલી સરસ આ બધી વાતો આવે છે આ તો એવી છે જેમ નાયગ્રા ફોલ્સ ઉપર જઈએ અમૃત જેવું મીઠું પાણી વહી જાય છે બસ એ હમણાં દરિયામાં જતું રહેવાનું કોઈને ખબર પણ નહીં રહે એમાં કથામાં અમૃત સમાન એક એક વાતો આવે છે જેણે હાથમાં લઈ લીધી જેણે હૃદયમાં ભરી લીધી અંતરમાં ઉતારી લીધી એનું કામ અને કલ્યાણ થશે બાકી તો આ વાત સમય પૂરો થયો એટલે કથા પૂરી માટે વિચારજો ભગવાનમાં હેત કરીએ ભગવાનને મળેલા સત્પુરુષ એની આજ્ઞા અને મરજી પ્રમાણે આપણે જીવન જીવીએ એ જ સત્સંગ કર્યાનું સાચું ફળ છે એ રીતે આપણે સત્સંગ કરીશું તો આ રીતે આગળ વધીશું બોલો ઘનશ્યામ મહારાજની જય